વડોદરામાં ઇન્દિરા બેટીજીના મકાનને બારોબાર વેચવા મામલે બે મહિલાઓની ધરપકડ કરાઈ છે. વૃષ્ટિ માર્ગે વૈષ્ણવ સંપ્રદાયના પૂજ્ય ઇન્દિરા બેટીજીની 200 કરોડની સંપત્તિ માટે નવા અને જૂના ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે માંજલપુર હવેલી પાછળ આવેલું ઇન્દિરા બેટીજીનું મકાન રૂપિયા 82 લાખમાં બારોબાર વેચી મારનાર ત્રિપુટી પૈકી સમાજ શાહ અને સેજલ દેસાઈની આજે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરતા વૈષ્ણવ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે શુક્રવારે કમળાબેન લાડે પોલીસ કમિશનરને સમાજ શાહ, સેજલ શાહ અને ધર્મેશ મહેતા વિરુદ્ધ છેતરપિંડીની અરજી આપી હતી. જે અરજીની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી હતી. જે અરજીની તપાસમાં સમાજ શાહ, સેજલ શાહને દિલ્હીમાં રહેતા ધર્મેશ મહેતાની પ્રથમ દ્રષ્ટિએ સંડોવણી જણાઈ આવતા આજે ક્રાઇમ બ્રાન્ચે ત્રિપુટી સામે ગુનો દાખલ કર્યો હતો અને સમાજ શાહ અને સેજલ દેસાઈની ધરપકડ કરી હતી. ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ આ ચકચારી કેસ અંગે જણાવ્યું હતું કે માંજલપુર ખાતે હવેલીની પાછળ પૂજ્ય ઇન્દિરા બેટીજીનું મકાન બારોબાર વેચી દેનાર સમાજ શાહ, સેજલ દેસાઈ અને દિલ્હીમાં રહેતા ધર્મેશ રમેશભાઈ મહેતા સામે કમળાબેન લાડે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સમાજ શાહ અને સેજલ દેસાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં જે લોકોની સંડોવણી બહાર આવશે તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચમાં તારીખ 4 ઓક્ટોબરના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 406, 420 અને 120B એટલે કે ગુનાહિત કાવતરાની પ્રોપર્ટી રિલેટેડ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં કમલાબેન લાડ અને ધ્રુવકુમાર દ્વારા એક ફરિયાદ, સેજલબેન, તેમના સિસ્ટર સમાબેન અને એક ટ્રસ્ટી ધર્મેશભાઈ મહેતા રહેવાસી મુંબઈના વિરુદ્ધમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર વિવાદનું કારણ D3 વ્રજધામ મંદિર પાસે માંજલપુર એક 145 ચોરસ મીટરનું એક મકાન આવેલું છે તેને લઈને વિવાદ થયેલો છે. ફરિયાદીના ફરિયાદ પ્રમાણે આ પ્રોપર્ટી છે એ સમાબેન અને સેજલબેન તેમજ ધર્મેશભાઈએ એમની પાસેથી વેચાણ માટે મૂકેલી. અને જો કે આ પ્રોપર્ટી સેજલબેન, સમાબેન કે ધર્મેશભાઈના પોતાના નામે ન હતી કે તેમના ટ્રસ્ટના નામે પણ ન હતી, ન હોવા છતાં પણ તેમને ફરિયાદી પાસેથી ટોટલ 82 લાખ રૂપિયા જેનું ચૂકવણું કેશ અને ચેક એમ બંને સ્વરૂપમાં કરવામાં આવેલું છે. આ સમગ્ર રકમ સેજલબેન, સમાબેન અને ધર્મેશભાઈના ટ્રસ્ટના એકાઉન્ટમાં ગયેલી છે અને એમાંથી વિડ્રો પણ થયેલી છે. એટલે ફરિયાદીના ફરિયાદ પ્રમાણે પ્રોપર્ટીની ઓનરશીપ ન હોવા છતાં પણ આ આરોપીઓએ એમને પ્રોપર્ટી વેચી છે અને એના અવેજમાં રકમ પણ લીધેલી છે. મૂળ આ ફરિયાદ છે. ટોટલી આ જે પૈસા 82 લાખ, એમાં 80 લાખ 90 હજાર રૂપિયા આ ટ્રસ્ટમાં થ્રુ ચેક ગયા છે, જેમાં બેંક એક્સિસ બેંક અને દેના બેંકના બંનેના ચેક છે. આ ગયા છે ઇન્દિરા બેટીજી વલ્લભ સેવા ટ્રસ્ટ અને ઇન્દિરા બેટીજી માનવ કલ્યાણ ટ્રસ્ટ, આ બંને ટ્રસ્ટમાં આ 80 લાખ 90 હજાર રૂપિયાની રકમ જમા થઈ છે. આ બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં સમાબેન, સેજલબેન અને ધર્મેશભાઈ આ ત્રણના નામ છે. થયો છે કે નહીં કે એકચ્યુઅલી શું મેટર છે એ હજી તપાસનો વિષય છે. અત્યારે તો જસ્ટ અમે એમને ધરપકડ કરી છે અને આગળની પ્રોસિજર કરી રહ્યા. એટલે આ લોકો પણ કોઈ સાવ અનનોન વ્યક્તિ કે નથી, આ લોકો પણ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલા છે અને જીજીના એકદમ નજીકના વ્યક્તિઓ જે તે સમયે હતા. એટલે આપણે એવું અત્યારની પ્રાથમિક દ્રષ્ટિએ નહીં કહી શકીએ કે બોગસ દસ્તાવેજ ઊભા કર્યા છે. આ તપાસ કરી રહ્યા છે, તપાસના અંતે કંઈક કહી શકીશું. ક્રાઇમ બ્રાન્ચમાં જે 4 તારીખે ગુનો નોંધાયેલો છે, જે છેતરપિંડીનો 406-420નો, ક્રાઇમ બ્રાન્ચ 20/18 છેતરપિંડીનો, એ મામલે એ ગુનાના સંદર્ભમાં સેજલબેન દેસાઈ અને સમાબેન શાહ આ બંનેની આજે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વ્હીલ તો જૂના છે પણ વ્હીલને નાને આ બાબતને કંઈ લેવા નથી. આ બાબત ઓનલી ફોર એક જ પ્રોપર્ટી જે D3 માંજલપુરમાં આવેલી છે, કે જે ઇન્દિરા બેટીજીએ આ મકાન 2008માં ખરીદેલું અને ઇન્દિરા બેટીજીના દેહ અવસાન બાદ આ પ્રોપર્ટી તેમના વારસદાર, આડી લીટીના વારસદાર, કારણ કે ઇન્દિરા બેટીજી પોતે અવિવાહિત હતા અને એમના સીધી લીટીના કોઈ વારસદાર નહોતા, એટલે એમના આડી લીટીના વારસદાર એમના ભાઈઓ અને બહેનો એમના નામે આ પ્રોપર્ટી ગયેલી હતી અને સિટી સર્વેના રજિસ્ટરમાં પણ આ લોકોનું જ નામ છે. એટલે વાંધો અહીંયા છે કે ભાઈ જેના નામે પ્રોપર્ટી નથી એ લોકોએ પ્રોપર્ટી વેચી છે અને એની અવેજમાં એની રકમ 82 લાખ જેટલી પણ સ્વીકારેલી. ફેસબુકના ગુનામાં ધરપકડ, હજી ફેસબુકનું એકાઉન્ટ સાચું છે કે ફેક છે એનું અમે હજી તપાસ કરી રહ્યા છીએ અને એના આધારે પછી કાર્યવાહી કરવામાં આવશે. પ્રોપર્ટી જે આપણા ફરિયાદીઓ છે
એમની પાસે જ છે, પણ એમાં શું થયેલું કે કમલાબેન લાડ ફરિયાદી છે, એમને એ પહેલાં અલગ મકાનમાં રહેતા હતા, હવે એમની ઉંમર 62 વર્ષે સિનિયર સિટીઝન છે, એટલે એ હવેલીની બાજુમાં રહે, મોટી ઉંમર હોવાના કારણે થોડીક શારીરિક અક્ષમતાના કારણે હવેલીની નજીકમાં મકાન હોય તો એમને સુગમતા રહે, સેવા કરવા જાય છે, અને અવિવાહિત છે, SSGમાં એ રિટાયર નર્સ છે, એટલે એમને સેવા માટે, અને પાછું આ મકાન ઇન્દિરા બેટીજી સાથે સંકળાયેલું હતું, પણ એક ધાર્મિક આસ્થા પણ જોડાયેલી હતી, અને આ લોકોને પણ એવું હતું કે આ મકાન વેચવું તો કોઈ વૈષ્ણવ સંપ્રદાયના વ્યક્તિને જ, કોઈ વૈષ્ણવને જ વેચવું, એટલે બંને અનુકૂળતા થતી હતી, એટલે કમલાબેને આ પહેલાં જે જૂના મકાનમાં રહેતા હતા એ 46 લાખમાં વેચી દીધું અને પછી અહીંયા આવી ગયા. દેટ મીન્સ કે કમલાબેન સાથે કેવું થયું કે જૂનું મકાન વેચી દીધું, નવા મકાનમાં મળ્યું નહીં, એટલે એમને થોડુંક રોડું કરાવી ગયા, મકાન વિહોણા થઈ ગયા. ફેસબુક ઉપર એક ડૉક્ટર સોની કરીને ફરિયાદીએ ફરિયાદ આપી છે, જેમાં આરોપીઓ સેમ જ છે, સમાબેન સેજલબેન, એમાં આ ફરિયાદ આપવામાં આવી છે કે ફેસબુકના માધ્યમથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને સમાબેન સાહેબ પોતાના એકાઉન્ટમાંથી વૈષ્ણવ સંપ્રદાયના ભક્તજનોની ભાવિકોની લાગણી દુભાય એ પ્રકારના એમના ધર્માચાર્ય વિશે અઘટિત અને નિંદનીય ટિપ્પણીઓ કરી અને એમની ધાર્મિક લાગણી દુભાવી છે, આ પ્રકારની એક ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે અમારા ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલ દ્વારા તપાસ માટે ફેસબુકને લખવામાં આવેલું છે અને ફેસબુકનો પ્રત્યુત્તર આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.